જનરલી ગરમીની સિઝનમાં દૂધી વધારે પડતી માર્કેટમાં જોવા મળે છે અને તેમાં પાણીનો સોર્સ પણ વધારે હોય છે અને નેચરલી તે પેટને ઠંડક આપે છે. તો આજ ડિમ્પલ્સ ડિશીઝમાં એવી દૂધીની વાનગી તૈયાર કરીશું જેને તમે તેલ વગર પણ તૈયાર કરી શકો અને માત્ર એક બે ચમચી તેલમાં પણ તૈયાર કરી શકો. શાક રોટલી ના ખાવી હોય ત્યારે પણ બેસ્ટ અને નાના મોટા બધા જ ને ભાવે તે રીતે અને બિના ઝંઝટ પેટ માટે તો એક ખૂબ જ ઠંડક આપનાર વેરાયટી રહેશે અને ઘરમાં મળી રહે તેવા સામગ્રીઓથી તૈયાર કરીશું. સાથે લસણ ડુંગળીના ઉપયોગ વગર તૈયાર કરીશું જેથી દરેક વ્યક્તિ કે જે લસણ ડુંગળી નથી ખાતા તે પણ આ ખાઈ શકે. તો સૌથી પહેલાં એક નાની હોય તેવી દૂધી લેશું, તેની આ રીતે છાલ કાઢી અને ટુકડા કરી લેશું. તો આ રીતે આપણે લગભગ 250 ગ્રામ જેટલી દૂધી હશે તેના આ રીતે રફલી ચોપ કરેલા છે બધા જ ટુકડા. અહીંયા તમે ખમણી પણ શકો છો. હવે આ બધા જ ટુકડાને મિક્સર જારમાં લઈ લેશું. ગાઈઝ, આ વેરાયટી તમે બનાવશો ને તો તમને ખૂબ પસંદ આવશે અને ઘણીવાર દૂધીનું શાક આપણે વીકમાં 2-3 વાર બનાવતા હોઈએ તો પસંદ પણ ના આવે. તો આ વેરાયટી ક્યારેક ક્યારેક બનાવજો જેથી દૂધીની વેરાયટી પણ ખવાઈ જશે, પેટને ઠંડક પણ મળશે, જમવામાં શું બનાવવું તે પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને જેના ઘરમાં શાક રોટલી નથી ખાવી તેવા પ્રશ્ન કરતા સદસ્યો હોય તેમને પણ આ વેરાયટી ખૂબ પસંદ આવશે. તો 2-3 ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડા તીખાસ માટે મરચાં ઉમેરી દઈશું. હું અહીંયા 5-6 ઉમેરું છું કારણ કે હું તીખાસ માટે માત્ર લીલા મરચાંનો જ ઉપયોગ કરીશ, લાલ મરચું ઉપયોગમાં નથી લેવાની. લીલું મરચું વિટામિન સી અને સેલેનિયમથી ભરપૂર હોય છે જે તમારા હૃદયને મજબૂત કરે છે અને લોહીને પાતળું રાખે છે જેથી નળી બ્લોક નથી થતું. તો બને તો લીલું મરચું ઉપયોગમાં વધારે લેવું. હવે થોડું પાણી ઉમેરી આ રીતે આપણે ગ્રેવી તૈયાર કરી લેશું અને પછી તેને એક એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું. હવે દૂધીની અંદર આપણે 1 કપ જેટલો રવો ઉમેરીશું અને 1 કપ જેટલો જુવારનો લોટ. જુવાર છે તે કુદરતી રીતે જ પેટને ઠંડક આપે છે અને પરિણામે ઉનાળામાં ખાસ આપણે મદદરૂપ થાય છે હેલ્ધી રાખવામાં. સાથે સ્વાદ પ્રમાણે નમક અને 1 ચમચી જેટલો સરગવાનો કે મોરિંગાનો પાવડર. આ પાવડર જો ઘરે તૈયાર કરવો હોય તો ઉપર આ બટનમાં લિંક આપી દઈશ, જો કે ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે. સાથે 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને 2 ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું. સાથે આપણે 1-1.5 કપ જેટલું દહીં ઉમેરીશું. જો તમારી પાસે ઘરમાં દહીં ના હોય તો તમારે 1 લીંબુનો રસ ઉમેરવાનો રહેશે અને ગરમ પાણીથી આ બેટર તૈયાર કરી શકશો. પણ મારે ઘરમાં દહીં છે તો હું માત્ર દહીંનો ઉપયોગ કરીને આ બેટર આ રીતે તૈયાર કરી રહી છું. આજે આપણે આ 1 જ બેટરમાંથી સોડાના ઉપયોગ વગર જુદી જુદી 2 રીતે વેરાયટી તૈયાર કરીશું. જે અનુકૂળ આવે તે રીતે તમે વેરાયટી તૈયાર કરી શકો તે હેતુથી હું તમને 2 વાનગી બનાવવાની રેસીપી શેર કરીશ. તો આ રીતે બેટર આપણે લમ્સ ફ્રી રહે તે રીતે તૈયાર કરવાનું છે. બહુ વધારે દૂધી હશે ને તો આ બેટર તમને થોડું ઉથલાવવામાં અથવા તો થોડું કૂક થવામાં સમય લાગશે કારણ કે દૂધી છે તે જેમ જેમ સમય જાય તેમ પાણીને રિલીઝ કરે છે. તો તમને વધારે કૂક કરવામાં સમય ના લાગે અથવા તો તમને પરેશાની ના થાય તેના માટે મેં આગળ બતાવ્યા મુજબ દૂધીનું પ્રમાણ થોડું ઓછું રાખું, મતલબ 250 ગ્રામ જેટલું રાખું અને લોટનું પ્રમાણ આપણે 2 કપ રાખ્યું છે, 1 કપ જુવાર અને 1 કપ રવો. આ રીતે બેટર તૈયાર થઈ ગયા બાદ તવાને આપણે મીડિયમ ગરમ કરીશું અને તેમાં માત્ર 1 વાર તવાને ચીકણો કરવા માટે ઘીનો ઉપયોગ કરીશું. તેલ કરતાં ઘી હેલ્ધી ઓપ્શન છે, છતાં તમારે તેલ ઉપયોગમાં લેવું હોય તો પણ તમારી ચોઈસ. આ રીતે આપણે ઘી લગાવ્યા બાદ જે બેટર તૈયાર કર્યું છે ને તેમાંથી 1 ચમચા જેટલું આપણે આ રીતે રેડીશું અને પછી થોડું હલકું ફેલાવી દેશું જેથી થોડું થીક આપણે જે પુડલું કહેવાય ને તે તૈયાર થઈ જશે, જેને તમે જુવાર દૂધીના પુડલા તરીકે પણ ઓળખી શકો છો. જો કે આનું નામ શું રાખી શકાય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. હવે તેલ ઘી લગાડવું હોય તો પણ ચોઈસ તમારી છે અને ના લગાડવું હોય તો તમે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર ઢાંકીને થોડી વાર કૂક થવા દેશો ને તો પણ સરસ કૂક થઈ જશે. આપણે આમાં સોડાનો ઉપયોગ નથી કર્યો ને તો એકદમ હેલ્ધી વેરાયટી છે. સાથે દૂધી, જુવાર અને સરગવાનો પાવડર ઉપયોગમાં લીધો છે. તો સરગવાના ફાયદા તો તમે જાણો જ છો કે ખૂબ જ ફાયદા કરનાર છે અને સરગવો છે તે 300
જેટલા રોગોને દૂર રાખવામાં ખૂબ કમાલનું કામ કરે છે. હવે ઉપરની સપાટી થોડી ડ્રાય થઈ જાય ને પછી તમારે સાઇડ બદલી દેવાની, અને પછી બંને સાઇડ આ રીતે ગોલ્ડન કલર આવે ને ત્યારે નીચે ઉતારી લેવાનું. તમે માત્ર સોસ, ચા, છાશ અથવા પસંદગીની ચટણી સાથે ખાઈ શકો છો. હું અહીંયા ચટણીની રેસીપી નથી બતાવતી કારણ કે દરેક વ્યક્તિની અલગ પસંદગી હોય છે. હવે આ તો થઈ પહેલી વેરાયટી, પણ હવે બીજી વેરાયટી તૈયાર કરવા માટે આ રીતે પાતળું ઘોળ તૈયાર કરવાનું છે. જો આ રીતે પોરિંગ કન્સિસ્ટન્સીવાળું થોડું પાણી ઉમેરીને પાતળું તૈયાર કરી અને પછી તવાને જે આપણે ઘીથી ચીકણો કર્યો છે ને તેમાં આ રીતે ફેલાવી દેવાનું. એકદમ પાતળું પાતળું જ રાખવાનું છે જેથી આ રીતે તવાને આપણે ચલાવીએ ને તો જાતે જ ફેલાઈ જાય. બહુ વધારે પાતળું ના કરતા, નહીં તો ઉથલાવવામાં તકલીફ થશે. થોડું આપણે ઉથલાવી શકીએ ને તેટલું પાતળું કરવાનું, મતલબ રોટલી કેટલી પાતળી હોય તેટલું પાતળું પાથરવાનું છે. વધારે જાડું નથી પાથરવાનું, નહીં તો ભાવશે પણ નહીં. અને બહુ વધારે પાતળું તૈયાર કરવા જશો ને તો ઉથલવામાં તકલીફ થશે. તો હવે આ બીજી વેરાયટી ઉપર થોડું આપણે હલકું ઘી લગાવી દઈશું જેથી ઉથલાવવામાં પણ સરળતા રહે. અને પછી આપણે તેની નીચેની સરફેસ આ રીતે ગોલ્ડન કલર પર આવે ને ત્યાં સુધી નથી ચલાવવાનું. જો થોડી પણ ઉતાવળ કરશો ને તો આ રીતે તમે ઉથલાવી નહીં શકો. અને આ વેરાયટી તૈયાર કરવામાં તમારે નોનસ્ટિક તવાનો જ ઉપયોગ કરવાનો છે, અથવા તો મેં જે તવો યુઝ કર્યો છે તે ગ્રેનાઇટ તવો યુઝ કરવાનો છે. તો આ રીતે તમે બંનેમાંથી કોઈ એક વાનગી તૈયાર કરી શકો છો. આ થોડી સોફ્ટ છે, ઢોસા જેટલું ક્રિસ્પી તૈયાર નથી થયું, પણ ખાવામાં ખૂબ મજા આવે એવું છે, થોડું ક્રિસ્પી છે. તો આ વેરાયટીને હું કોકોનટ ચટણી સાથે સર્વ કરી રહી છું. તમને કેવી લાગી મારી આજની બંને રેસીપી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જૈન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.